हवे बात करवी छे नवी जंत्री ने लईने, कारण के केटलाक फेरफार आ वखते करवामां आव्या छे, जे रूफोल्स हता, जे खामीओ हती एने सुधारवामां आवशे, अने माटे केटलाक सूचनो भलामणो पण मांगवामां आवी रही छे सरकार द्वारा। अने आ नवी जंत्री ने लईने लेन्ड ग्रेबिंगमां पण केटलाक महत्वना फेरफार करवामां आवशे, जे सरकारी जमीन पर अने खानगी जमीन पर गैरकायदेसर दबाण करवामां आव्युं छे, एना पर पण कई रीते लगाम लगावी शकाय एना पर नजर रखाशे। बिलकुल, एटले नवी जंत्री माटे घणा समयथी વિચારણા કરવામાં આવી રહી છે કે કેવી રીતે એનું શું સ્વરૂપ હોઈ શકે, કેટલો વધારો કરી શકાય, એમાં શું ફેરફાર કરી શકાય, એની સાથે સાથે બીજી ઘણી બધી વિચારણા થઈ રહી છે। છેલ્લા ઘણા સમયથી એક મુદ્દો ચાલી રહ્યો છે કે જે ખેડૂત ખાતેદાર નથી શું એ પણ જમીન ખરીદી શકે કે કેમ, એના પર પણ ચર્ચા વિચારણા થઈ રહી છે। આજે બેઠક મળી હતી, મુખ્યમંત્રી સુધી સુજાવ પહોંચાડવામાં આવ્યા છે, હવે આગળ શું થઈ શકે, ક્યારે આના પર નિર્ણય આવી શકે, શું અત્યારે ચર્ચા વિચારણા ગાંધીનગરની અંદર ચાલી રહી છે, હિરેન પાસેથી જાણીએ। હિરેન, त्रणे विषयों अलग अलग है। एक विषय है कि सरकारी जमीनों पर जो लांबा समय थी गैरकायदेसर रीते बांधकामों थया छे, दबाणों थया छे, एने दूर करवा माटेनु अभियान लांबा समय थी चाली रह्यु छे, जेमा कच्छ, द्वारका, सोमनाथ अने अलग अलग जिल्लाओं में आ अभियान की सफलता पण राज्य सरकार ने जोवा मळी छे। एज पगले अन्य जिल्लाओं में पण तमाम एटले के गांधीनगर सहित तमाम जिल्लाओं में आ सरकारी जमीनों पर जे दबाणों थयेला छे एने हटाववा माटे सूचना दर वर्षे आपवामां आवे छे, परंतु एक अभियान स्वरूपे एने शुरू करवा माटेनी आ तैयारीओ राज्य सरकारे करेली छे, अने एमां घणी बधी जग्याए काम पण थया छे। आ उपरांत लेन्ड ग्रेबिंगना केसो, एटले के सरकारी जग्याओ पर लेन्ड ग्रेबिंग होय के खानगी जग्याओ परना लेन्ड ग्रेबिंगना केसो होय, एमां अलग अलग प्रकारनी चर्चा विचारणा ने मीटिंगोमां लांबो समय जतो होय छे, ए समय ओछो करी अने झड़पथी काम थाय एना विषयमां। आ उपरांत जे जंत्रीनो वात छे कि जंत्रीमां भावमां वधारो घटाड़ो करवानी चर्चा लांबा समयथी चाली रही छे, सीधी रीते बिल्डरो अने आ जमीन साथे संकळायेला लोकोने आनाथी असर थती होय छे। ए जंत्रीना भावमां फेरफार करवा माटेनी ए भलामणो अने एनी साथेनो एक पायलट પ્રોજેક્ટ છે એ પણ કેટલાક સમયથી ચાલતો હતો, એની અંદર જે ફાઇનલી આઉટપુટ છે એનો આખરી નિર્ણય મુખ્યમંત્રી કક્ષાએથી કરવા માટે એની ફાઇલ છે તે મોકલવામાં આવી છે, અને એ નિર્ણય થયા પછી પબ્લિક ડોમેનમાં એને મૂકવામાં આવશે। આ ઉપરાંત જે બિન ખેતીની એટલે જે ખેતીની જમીન છે એમાં ખેડૂત ખાતેદાર નથી, અને ખેડૂત ખાતેદાર નથી એવા લોકો પણ હવે ખેતીની જમીન ખરીદી શકે એ પ્રકારની જોગવાઈ મીણા કમિટી જે બનાવવામાં આવી હતી એ કમિટીએ પોતાના રેકોર્ડ છે એની અંદર પણ લીધું છે, અને એનું અમલીકરણ કેવી રીતે કરવું એ અમલીકરણ માટે સરકારે એક કમિટી બનાવી છે, અને એ કમિટી રાજ્ય સરકારને એના સૂચનો છે એ આપશે, અને એના પછી નિર્ણય કરવામાં આવશે। જો આ પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે કે ખેતીની જમીન ખેડૂત નથી એવા લોકો પણ લઈ શકે, તો એનાથી જમીનોના ભાવ, રાજ્ય સરકારની આવક અને આ બધામાં સીધી અસર જોવા મળશે, અને એટલા જ માટે સરકાર આ દિશા તરફ આગળ વધી રહી છે। પરંતુ સાવ છૂટછાટ આપવામાં આવે તો જમીનોના ભાવ અસંખ્ય પ્રમાણમાં વધી જાય, આ ઉપરાંત જમીનોનું જે સ્તર છે અથવા તો જે જમીનો છે ખેતી માટેની જમીનો છે એ ઓછી થઈ જાય, ઉત્પાદન પાકનું ન થઈ શકે, આ તમામ બાબતો છે એ પણ સરકાર અત્યારે ચકાસી રહી છે। જી બિલકુલ, આભાર આપનો। લેન્ડ ગ્રાબિંગનું પણ અત્યારે આપણે જે કલેક્ટર્સ સાથે જે દર અઠવાડે અને મહિનામાં એક વખત રૂબરૂ જ્યારે રિવ્યૂ થાય છે એમાં જોઈએ છે, અને એમાં આપણે એમને પણ સેન્સિટાઇઝ કરીએ છીએ કે જે સરકારી જમીનમાં જે દબાણ છે એ બધા માટે પણ, અને જે પ્રાઇવેટ દબાણના જે કેસીસ નોંધાય છે એમાં પણ એક્શન લેવાનું આપણે લઈએ છીએ, એવા ઘણા કેસીસ આવે છે આપણી સામે, પણ હમણાં એક નવું કરી રહ્યા